રાજકોટ શહેરના આગામી ચોમાસા ઋતુને ધ્યાનમાં લઈને રાજકોટ મહાનગરપાલિકાના બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન વિજયાબેન વાછાણી ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવા શહેરીજનોને અપીલ કરે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાગૃતિ અને જાળવણી સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ કરી શહેરના વિસ્તારોમાં બગીચાઓ, સિનિયર સિટીઝન પાર્ક વગેરે બનાવવામાં આવે છે. સાથોસાથ શહેરના ટ્રાફિક આઇલેન્ડ વગેરેનો શોભાયમાન કરવા માટે બગીચા શાખા કામગીરી કરે છે. બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન દરજજીથી રાજકોટના નગરજનો, દાતાઓ, પેઢીઓ, બિલ્ડર્સ અને અન્ય વેપારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ તમામ નાગરિકોને આ ચોમાસું શરૂ થતા મારી અપીલ છે, રાજકોટ શહેર સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યું છે, સ્માર્ટ સિટી બની રહ્યું છે, ત્યારે આપ સૌની ફરજ છે કે આપણું રાજકોટ હરિયાળું અને પર્યાવરણમય બની રહે તેવી આપણા સૌની ફરજ છે. આપણા રાજકોટને હરિયાળું બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ સબસિડીની રકમથી પ્રતિનંગ ટ્રીગાર્ડ્સના ₹500 વસૂલી ટ્રીગાર્ડ્સ રાજકોટવાસીઓને આપવામાં આવે છે. સાથોસાથ નગરજનોને અત્રેથી ઉપલબ્ધ મુજબ વિનામૂલ્યે વૃક્ષોના રોપાઓ આપવામાં આવે છે. આ બાબતે જરૂરી અરજી ફોર્મ વગેરે વિનામૂલ્યે રાજકોટ મહાનગરપાલિકાની બગીચા શાખા ટેબરભાઈ રોડ બીજા માળેથી આપવામાં આવશે. આથી જણાવવામાં આવે છે કે રોપા માટે શહેરીજનોએ ઉક્ત જગ્યાએ સંપર્ક કરવો. રાજકોટના નગરજનો આપણા રાજકોટ હરિયાળી રાજકોટના સૂત્રોને સાકાર કરવા આગળ આવે તેવી બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન વિજયભાઈ વાછાણીએ અપીલ કરી છે. ચોમાસું આવી રહ્યું છે, તે માટે વૃક્ષ રોપવાનું અને રોપા પછી બાળકને જેમ જતન કરવાનું છે. વૃક્ષને આપણે પાણીને અત્યારે પાણી અને પિંજરાની પણ આપણે જરૂરિયાત હોય છે, એટલે પાણી તો ભગવાન દ્વારા આપણને મળે છે અને પિંજરા સંસ્થા દ્વારા અથવા કોર્પોરેશન દ્વારા મળશે અને રોપા પણ ફ્રીમાં મળશે. તો રાજકોટ જનોને મારી અપીલ છે કે આ દાતાશ્રીઓ, પેઢીઓ, બિલ્ડર, વેપારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ તમામ નાગરિકજનોએ ચોમાસું શરૂ થતાં મારી અપીલ છે કે રાજકોટ શહેર સ્વચ્છ તરફ આગળ વધી રહ્યું છે, સ્માર્ટ સિટી બની રહ્યું છે, ત્યારે આપની સૌની ફરજ છે કે આપણું રાજકોટ રળિયામણું અને પર્યાવરણમય બને તેવી આપણે સૌની ફરજ છે. મહાનગરપાલિકા હાલ સબસિડી રકમથી પ્રતિનંગ ટ્રી ગાર્ડ આપે છે, તો આ ટ્રી ગાર્ડ માટે મારો સંપર્ક કરશો એવી મારી નગરજનોને અપીલ છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.